બાદ મોરબીના જુદા જુદા સિરામિક યુનિટોમાં ધમધમાટ કોલ ગેસથી ફાયરથી ચાલતા પ્લાન્ટ બંધ કરી દેવાયા છે અને સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન નેચરલ ગેસથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે એક સપ્તાહમાં જ નેચરલ ગેસની માંગ મોરબીના સિરામિક ઉદ્યોગમાં બમણી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ માંગ હજુ ઘણી વધી શકે છે. જોકે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસની જેટલી જરૂરિયાત હશે તેટલો ગેસ પૂરો પાડવાની ખાતરી પણ અપાઈ છે, તેથી મોરબીમાં સિરામિકના કારખાના બંધ નહીં કરવા પડે. બીજી તરફ નેચરલ ગેસના ઉપયોગથી ઉત્પાદન થતી ટાઇલ્સ આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાવાળી હશે, જેનાથી વિદેશમાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નવું માર્કેટ મળી શકશે. આ ગેસ અમે કોલ ગેસથી જે ક્વોલિટી બનાવતા અને અત્યારે જે આ ગેસથી ક્વોલિટી બનશે એ બહુ ગુણવત્તાવાળી અને સારી ક્વોલિટી બનશે, જેથી કરીને અમે યુરોપ દેશમાં જે એક્સપોર્ટ ઓછું થતું એ હવે વધશે ક્વોલિટીને કારણે. એ પહેલાં નેચરલ ગેસનો વપરાશ મોરબીનો પર ડે 18 થી 19 લાખ ક્યુબિક મીટર હતો અને આજે દરરોજ 1 થી 2 એટલે કે 38 થી 39 લાખ ક્યુબિક મીટર છે અને આગામી સમયમાં એટલે કે 15-20 દિવસની અંદર આ ગેસનો વપરાશ આશરે 65 લાખ ક્યુબિક મીટર જેવો થવાનો છે. ત્યારે મોરબી સિરામિક એસોસિએશનની મિટિંગમાં અમે નક્કી કરેલ કે ગુજરાત ગેસને આપણે પૂછીએ કે આ તે સપ્લાય કરી શકે છે કે નહીં, એટલે અમે લેખિતમાં તેમની પાસે માગેલ અને ગુજરાત ગેસે પણ લેખિતમાં આપેલ છે કે મોરબીની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ સક્ષમ છે.